हिरपरा कन्या विद्यालय कालावड़। विद्यार्थी मित्रों, आपनुं हार्दिक स्वागत छे। धोरण 12 मनोविज्ञान, आजे आपणे प्रकरण नंबर 5 मनोभार अने स्वास्थ्य ए चेप्टर भणीशुं। पाठ नंबर 5 नो गुणभार परीक्षानी दृष्टिए 6 मार्क्सनो छे। बोर्डनी अंदर 6 मार्क्सनुं आ पाठ नंबर 5 मनोभार अने स्वास्थ्य एमांथी पूछाय छे। सौ प्रथम चेप्टर नुं नाम छे मनोभार अने स्वास्थ्य। मनो एटले मन अने भार एटले दबाण, मन उपर आवतुं दबाण। तो मनोभारनी स्वास्थ्य पर शुं असर थाय छे? शारीरिक अने मानसिक बन्ने स्वास्थ्य उपर मनोभारनी शुं असर थाय छे ए समझ आपणे आ पाठमांथी मेळवीशुं। आजनो आपणो टॉपिक मनोभारनो अर्थ, तेनी व्याख्या अने मनोभारनुं स्वरूप। मनोभारनो अर्थ, मनोभारनी व्याख्या ने मनोभारनुं स्वरूप समझो। આજના મુદ્દાને જોતા પહેલા મનોભાર એ શું છે? મનોભારની આપણા સ્વાસ્થ્ય ઉપર કેવી અસર થાય છે એને સમજીશું। તો મનોભારની પ્રસ્તાવના સ્વરૂપે આપણે જોઈએ। 20મી સદીને આપણે ચિંતાની સદી કહેતા હતા, જ્યારે 21મી સદીએ મનોભારની સદી કે ઝડપની સદી એવું કહેવામાં આવે છે। 21મી સદી મનોભારની કે ઝડપની સદી કહેવામાં આવે છે। ઝડપ કેટલી છે? આ ઝડપ છે ઇન્ટરનેટ જેટલી કે ટ્રેનની ઝડપ જેટલી છે। ઝડપથી બદલાતા સમય સાથે ઝડપથી પરિવર્તન પણ આવી રહ્યું છે। આ પરિવર્તનની ગતિ એટલી બધી છે કે મનુષ્ય એ પરિવર્તન કે એ ઝડપને પહોંચી શકતો નથી, અને ત્યારે મન ઉપર જે ભાર આવે છે એના કારણે એના સતત એની ચિંતામાં, એના દબાણમાં અને એના મનોભારની અંદર વધારો થતો જાય છે। આ મનોભારની અસર વ્યક્તિના શારીરિક બાબતો, એમની બોધાત્મક બાબતો, એમની આવેગાત્મક બાબતો અને એમની માનસિક બાબતો ઉપર પહોંચે છે। મનોભાર આવે છે ક્યાંથી? તો કે રોજિંદા જીવનની ઘટનાઓ, જીવનના બનતા આઘાતજનક બનાવો, કુદરતી આફતો કે માનવ સર્જિત ઘટનાઓથી વ્યક્તિના જીવનની અંદર મનોભાર આવે છે, અને એ મનોભારને પહોંચી વળવા માટે વ્યક્તિની અંદર ક્ષમતા કે આવડત ઓછી હોય ત્યારે વ્યક્તિના સ્વાસ્થ્ય ઉપર હાનિ પહોંચે છે। આ સ્વાસ્થ્ય ઉપર હાનિ પહોંચે છે ત્યારે મનુષ્ય કોઈને કોઈ માનસિક રોગનો ભોગ બને છે। આ માનસિક રોગની સાથે સાથે વ્યક્તિના શરીરને પણ હાનિ પહોંચે છે। આ શરીર ઉપર કેવી અસર થાય છે? તો કે હૃદય રોગ, મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ, કે જઠરમાં ચાંદું જેને આપણે અલ્સર કહીએ છીએ તે, કે મગજના રોગો થવાની શક્યતા રહે છે। સમજો વિદ્યાર્થી મિત્રો, જો મનોભારની અસર લાંબા સમય સુધી રહે તો વ્યક્તિના શારીરિક સ્વાસ્થ્યને તો હાનિ થાય છે અને માનસિક સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચે છે। હજારો વર્ષ પહેલા આપણે જોઈએ તો કે અર્જુન છે એ મહાભારતની અંદર યુદ્ધ કરવાની ના પાડે છે, કારણ કે મનોભારની અસર નીચે આવી જાય છે। અને એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ એમને માર્ગદર્શન પૂરું પાડે છે અને અર્જુન છે એ પુનઃ સ્વસ્થતા પ્રાપ્ત કરે છે, મનોભારની અસરમાંથી બહાર આવે છે અને યુદ્ધ છે એ કરે છે અને જીત છે એ પ્રાપ્ત કરે છે। આપણી સામે અત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ તો હાજર નથી, પરંતુ આપણી પાસે શ્રીમદ ભગવદ્ ગીતા એમના બોધરૂપ છે જ। જો શ્રીમદ ભગવદ્ ગીતાને જીવનમાં વાંચીને ઉતારીએ,
એમનો જો અર્થઘટન ખૂબ સારી રીતે આપણે કરીએ તો આપણે પોતે પણ આપણા જીવનની અંદર મનોભારથી બચી શકીશું. મનોભાર એ માનસિક સ્વાસ્થ્યને આપણે જોયું કે અસર કરે, તો બચવા માટેનો શું રસ્તો છે? તો કે માનસિક સ્વાસ્થ્યથી આપણે રોગને અટકાવી શકવાના નથી, પરંતુ રોગને થતો આપણા શરીરની અંદર આવતો બચાવી શકીએ એમ છીએ. એના માટે આપણે શું કરવું પડશે? તો કે વર્તમાન સમયની અંદર દરેક મનુષ્ય સુખી અને શાંતિમય જો જીવન જીવવું હશે તો પોતે પોતાના જીવનશૈલીમાં પરિવર્તન લાવવું પડશે. કઈ રીતે? આહાર અને વિહાર, ખાવા પીવાની જે આપણી વર્તન ટેવો છે, જે આપણી ઢબો છે, એને બદલવી પડશે. યોગ્ય રીતે આપણે સમયનું વ્યવસ્થાપન કરવું પડશે. આપણા જીવનની અંદર યોગ અને કસરત વ્યાયામને પણ મહત્વ આપવું પડશે. આ ઉપરાંત પણ આપણે ભારતે વિશ્વને એક સરસ મજાની એક ભેટ આપેલી છે, એ છે યોગ અને ધ્યાન. જો એને જીવનની અંદર વણી લેવામાં આવશે તો આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને આપણે ખૂબ જ સારી રીતે તંદુરસ્ત રાખી શકીશું. માટે જ આપણે 21 જૂનને વિશ્વ યોગ દિન તરીકે ઉજવીએ છીએ. આ આપણે મનોભાર એ શું છે, મનોભારનો ઉદ્ભવ કઈ રીતે થાય છે, આપણા સ્વાસ્થ્યને કઈ રીતે હાનિ પહોંચે છે એ જોયું. હવે આપણે મુદ્દો જોઈએ મનોભારનો અર્થ. મનોભાર માટે અંગ્રેજીમાં સ્ટ્રેસ શબ્દ, જે વિજ્ઞાનનો શબ્દ છે, એ વપરાય છે, જેનો ઇજનેરી વિદ્યાની અંદર એમનો અર્થ થાય છે ભૌતિક પદાર્થ પર લગાડેલ બાહ્ય બળ. ભૌતિક પદાર્થ, આ ટેબલ છે એ ભૌતિક પદાર્થ છે. જો એમને ધક્કો મારવામાં આવે તો જ પોતાની જગ્યા ઉપરથી એ બીજી જગ્યાએ સ્થળાંતર થાય છે. એમ મનોભાર સ્ટ્રેસ, ભાર, ચિંતા, દબાણ, એવો એનો અર્થ થાય છે. ભૌતિક પદાર્થ પર જેમ બાહ્ય બળ લગાડવામાં આવે છે અને એ પોતાની જગ્યા સ્થળાંતરિત કરે છે, એમ બાહ્ય પર્યાવરણજન્ય પરિસ્થિતિમાંથી જ્યારે મનોભાર આવે છે ત્યારે મન ઉપર એ દબાણ ભાર આપે છે અને એના કારણે સતત એમની ચિંતામાં એના દબાણમાં વધારો થતો જાય છે અને વ્યક્તિ છે એ મનોભાર અનુભવે છે. આ ભૌતિક પદાર્થ પર જેમ બાહ્ય બળ લાગે છે એ મન ઉપર પણ ભાર આવે છે અને એ સમયે મન છે એ ભારરૂપ પરિસ્થિતિની અંદર કેવી પ્રતિક્રિયા અનુભવે છે? તો કે લડો અથવા તો ભાગી છૂટો. જો તમે પહોંચી શકો તો મનોભારને ઘટાડવાના પ્રયત્નો કરો અને જો તમે એને ન પહોંચી શકો, એની સામે ન પ્રતિક્રિયા આપી શકો તો એ પરિસ્થિતિથી દૂર જવાનો પ્રયત્ન કરો. મનોભારની વ્યાખ્યા જોઈ તો કે હતાશા, સંઘર્ષ અને દબાણની એવી પડકાર રૂપ પરિસ્થિતિ કે જે વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ભારરૂપ બને છે. હતાશા, સંઘર્ષ અને દબાણ. હતાશા એટલે શું? તો હતાશા એટલે લક્ષ્ય પ્રાપ્તિના માર્ગમાં જ્યારે અવરોધ આવે ત્યારે વ્યક્તિ લક્ષ્ય પ્રાપ્ત કરી શકતો નથી અને એ સમયે મન ઉપર જે સ્થિતિ ધારણ થાય એમને હતાશા કહેવામાં આવે છે. વિદ્યાર્થીએ પરીક્ષાની ખૂબ સારી એવી તૈયારી કરી છે, એમણે ખૂબ સારો એવો લક્ષ્ય નક્કી કર્યો છે, એના માટે પ્રયત્ન કર્યો છે અને પરીક્ષા સમયે જ અચાનક જ એની તબિયત ખરાબ થાય અને એના કારણે એમને પરીક્ષા સારી ન જાય અને પોતાનું પરિણામ સારું પ્રાપ્ત ન કરી શકે ત્યારે જે મન ઉપર સ્થિતિ ધારણ થાય એમને હતાશા કહેવામાં આવે છે. સંઘર્ષ,
વ્યક્તિ સમક્ષ બે વિકલ્પો હોય અને એમાંથી એકની જ પસંદગી કરવાની છે. બંને ગમે છે પણ વ્યક્તિ નક્કી કરી શકતો નથી કે મારે શું કરવું, અને એ જે અનિર્ણયકતાની સ્થિતિ ધારણ થાય એમને સંઘર્ષ કહેવામાં આવે છે. દબાણ કે જે ચિંતાજનક અને પડકારરૂપ પરિસ્થિતિ છે. કાલ્પનિક અને વાસ્તવિક જગતમાંથી જે વ્યક્તિને ખબર નથી અને મન ઉપર ભાર રહે છે એવી જે પડકારરૂપ પરિસ્થિતિ વ્યક્તિ સમક્ષ આવે છે ત્યારે એની શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપર ખૂબ મુશ્કેલી ઊભી થાય છે એમને પડભાર કહેવામાં આવે છે. આ વ્યાખ્યા સી વિભાગમાં 2 માર્ક્સમાં પૂછાય છે કે હતાશા એટલે શું, મનોભાર એટલે શું. હતાશા સંઘર્ષ અને દબાણની એવી ભારરૂપ પરિસ્થિતિ કે જે વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપર ભારરૂપ બને છે. 1 માર્ક્સની અંદર પૂછાય છે મનોભારનો અર્થ સમજાવો. તો મનોભારનો અર્થ અંગ્રેજીમાં એને સ્ટ્રેસ કે જે વિજ્ઞાનનો શબ્દ છે અને એનો અર્થ થાય ભૌતિક પદાર્થ પર લગાડેલ બાહ્ય બળ. આ થયો મનોભારનો અર્થ અને એની વ્યાખ્યા. હવે આપણે જોઈએ મનોભારનું સ્વરૂપ. તો મનોભાર અનેક પ્રકારના હોઈ શકે છે. મનોભારના પ્રકારો અનેક હોઈ શકે છે, તેમાં મુખ્ય 3 પ્રકાર છે. હતાશા, આપણે જોયું સંઘર્ષ અને દબાણ. લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યારે મળતી નિષ્ફળતા એ હતાશા છે. સંઘર્ષ, સંઘર્ષના 3 પ્રકારો છે. ઉપાગમન, ઉપાગમન સંઘર્ષ. પરિહરણ, પરિહરણ સંઘર્ષ. ઉપાગમન અને પરિહરણ સંઘર્ષ. ઉપાગમન, ઉપાગમન એટલે શું? તો કે બે વિકલ્પો છે, બે ગમે છે, પરંતુ વ્યક્તિએ પસંદગી એમાંથી એકની જ કરવાની છે અને એ સમયે મન ઉપર જે સ્થિતિ ધારણ થાય એને ઉપાગમન, ઉપાગમન સંઘર્ષ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ બાળકને કહેવામાં આવે છે કે તારે, એની સામે 2 વિકલ્પ મૂકવામાં આવે છે કે તારે તારા મિત્ર સાથે પિકનિક પર ફરવા જવું છે કે કુટુંબીજનો સાથે સિનેમા ઘરની અંદર પિક્ચર જોવા આવવું છે. હવે બાળકને બે ગમે છે, મિત્રો સાથે પિકનિક પર પણ જવું ગમે છે અને પિક્ચર જોવા જવું પણ ગમે છે, પરંતુ 2માંથી 1 જ એમને પસંદ કરવાનું છે અને એ સમયે જે અનિર્ણયકતાની સ્થિતિ એમના મન ઉપર ધારણ થાય તેમને ઉપાગમન, ઉપાગમન સંઘર્ષ કહીએ છીએ. પરિહરણ, પરિહરણ સંઘર્ષ. મનોભાર અનેક પ્રકારના છે, એમાં પરિહરણ, પરિહરણ એટલે બંને વિકલ્પ વ્યક્તિ સમક્ષ છે, બે નથી ગમતા. આગળ જાય તો ખાય છે અને પાછળ ખસે તો કૂવો છે, પણ છતાંય એમાંથી કોઈ એક પસંદગી કરવાની છે. ત્યારે જે સ્થિતિ મનમાં ધારણ થાય એને પરિહરણ, પરિહરણ સંઘર્ષ કહીએ છીએ. દબાણ કે જે કાલ્પનિક અને વાસ્તવિક વિચારો જે મન ઉપર પડકારરૂપ પરિસ્થિતિ અસર કરે છે તે, કે સતત એમના કારણે વ્યક્તિનું મન છે એ ચિંતાથી ડૂબાયેલું રહે છે. ત્યારબાદ મનોભારનું સ્વરૂપ. તો કે મનોભારના અનેક બાબતો 3 પ્રકારો છે. મનોભારની અનેક બાબત પર અસર થાય છે. કોઈ એક બાબત ઉપરનો મનોભાર નથી, મનોભારની બાબતો અનેક હોઈ શકે છે. પરિસ્થિતિનું વ્યક્તિ કેવું સમાયોજન સાધે છે એના ઉપર પણ આધાર રાખે છે. આ ઉપરાંત વ્યક્તિને મનોભાર સમયે બાહ્ય કેટલી મદદ મળે છે એના ઉપર પણ એની આધાર છે. જો મનોભાર સમયે, ઉદાહરણ તરીકે જોઈએ તો કે આર્થિક જ્યારે વ્યક્તિ ઉપર મુશ્કેલી આવે છે, નાણાં ભીડ આવેલી છે, એ સમયે જો એના કુટુંબીજનો, એના સ્નેહીજનો એમને જો મદદ કરે તો એમનો મનોભાર છે એ હળવો થાય છે. કે મનોભાર અનેક બાબતો ઉપર અસર કરે છે. જો એમને બાહ્ય મદદ મળે, પરિસ્થિતિ સાથે યોગ્ય સમાયોજન સાધી શકે તો એનો મનોભાર છે એ ઘણો બધો હળવો થઈ શકે છે. ત્યારબાદ મનોભારની ભાત વિશિષ્ટ છે. ભાત એટલે શું? મનોભારની ભાત વિશિષ્ટ છે એટલે શું? મનોભાર એ સમયે વ્યક્તિ કેવો ગોઠવાઈ જાય છે એ અગત્યનું છે.
એક સમયે જે વ્યક્તિને જે સ્થિતિ મનોભારજનક લાગે એ જ સમય બીજી વ્યક્તિને ન પણ લાગી શકે. આ ઉપરાંત વ્યક્તિની વય એટલે એની ઉંમર, એમની જાતિ, એમનો વ્યવસાય, એમની આર્થિક સ્થિતિ કેવી છે એના ઉપર પણ એમનો આધાર રહે છે. મનોભારની ભાત દરેક વ્યક્તિને સરખો મનોભાર અસર કરતો નથી. ત્યારબાદ મનોભાર વ્યક્તિની કાર્યક્ષમતા પર અસર કરે છે. કામ કરવાની એમની શક્તિ ઓછી થઈ જાય છે, કારણ કે મનોભાર સમયે વ્યક્તિ યોગ્ય પ્રત્યક્ષીકરણ પણ કરી શકતો નથી. પ્રત્યક્ષીકરણ એટલે શું? તો કે પ્રત્યક્ષીકરણ એટલે જે વસ્તુ જે સ્વરૂપમાં પડેલી છે એ જ સ્વરૂપમાં એને જોવી. પ્રત્યક્ષીકરણ કરવાની શક્તિ પણ એમની યોગ્ય રહેતી નથી. સમસ્યાનો ઉકેલ પણ વ્યક્તિ મેળવી શકતી નથી. આ ઉપરાંત એમના વિચારો ઉપર પણ એટલી બધી અસર થાય છે કે મનોભાર સમયે એમની કામ કરવાની શક્તિ છે એ ઓછી થઈ જાય છે. ત્યારબાદ મનોભારના કારણો છે એ અજ્ઞાત હોય છે, એમને ખબર હોતી નથી. મનોભાર કેવી છે? તો કે ચિંતાજનક અને પડકારરૂપ છે. ઘણી વખત આપણે કોઈને કહેતા સાંભળીએ છીએ કે હમણાં મને ઊંઘ આવતી નથી, ખાવું ભાવતું નથી, બેચેની લાગે છે, શરીરની અંદર સ્ફૂર્તિ નથી. તો એ શું છે? પોતે જે ચિંતા અનુભવે છે, તણાવ અનુભવે છે, બેચેની અનુભવે છે એના કારણની એને ખબર નથી. એ કારણ કેવું છે? તો કે અજ્ઞાત કારણ છે. આ અજ્ઞાત એટલે શું? તો કે એના અચેતન મનની અંદર એમની દમિત પ્રેરણાઓ એટલે કે જે પૂરી થયેલી એની ઈચ્છાઓ નથી તે પ્રેરણાઓ, દમિત પ્રેરણા, લાગણી અને આવેગો પડેલા હોય છે કે જેના કારણે એમના મન ઉપર સતત ભાર રહે છે. આ અચેતન મનની અંદર પડેલા છે જે સતત મનની આંતરિક બાબત ઉપર ભાર કરે છે. કોઈ એમના લાગણીને ઠેસ પહોંચાડી હોય, એના સ્વમાનને અસર થઈ હોય તો એમના કારણે પણ વ્યક્તિ મનોભારને જાણી શકતી નથી કે મારા ઉપર જે ટેન્શન છે, મને જે ચિંતા થાય છે એનું કારણ શું છે. ઘણી વખત મનોભાર છે એ વિધાયક પણ હોઈ શકે છે. વિધાયક એટલે કે ફાયદાકારક, હકારાત્મક, પોઝિટિવ. હંમેશા મનોભારની અસર નુકસાનકારક હોય એવું જ નથી. જો મનોભાર વખતે જો વ્યક્તિ પોઝિટિવ વિચારે તો એમને ફાયદો પણ થાય છે. જેમ કે પરીક્ષા સમયે વિદ્યાર્થી થોડી કમથી જરૂરિયાત પૂરતી ચિંતા અનુભવે કે પરીક્ષા છે તો મારે મહેનત કરવી જોઈએ, પરીક્ષામાં પાસ થવું જોઈએ, અને એ સમયે જો એ જાગૃત થાય, સજાગ બને અને જો એ સતત પ્રવૃત્તિશીલ રહે તો એમને પરિણામ છે એ સારું પ્રાપ્ત થાય છે. તો હંમેશા મનોભાર એ નિષેધક હોય એવું જ નથી. ઘણી વખત મનોભારની અસર છે એ વિધાયક પણ હોઈ શકે છે. ત્યારબાદ મનોભાર છે એ ખૂબ સમય માગે છે, કિંમત ચૂકવવી પડે છે. મનોભારની કિંમત ચૂકવવી પડે છે, એની સાથે એમણે ગોઠવાવું પણ પડે છે. આ કિંમત એમણે શેની ચૂકવવી પડે છે? સમય, શક્તિ અને નાણાં પણ ખર્ચવા પડે છે. કારણ કે ઘણા મનોભાર એવા છે કે લાંબો સમય સુધી ચાલે છે, તો એ સમય એને એટલો સમય પણ વિતાવવો પડે છે. ઘણી વખત એમને પોતાની કૌશલ્યો અને આવડત કરતાં વધારે શક્તિ એમાં ખર્ચવી અને મનોભારને હળવો કરવો પડે છે. ત્યારબાદ એમને કિંમત નાણાં પણ ચૂકવવા પડે છે. આર્થિક દ્રષ્ટિએ એમની નાણાં ભીડ હોય તો પોતાની પાસે ન હોય તો બીજાની મદદ મેળવી અને પણ એમને મનોભારને હળવો કરવાનો પ્રયત્ન કરવો પડે છે. તો આ જોયું આપણે મનોભારનું સ્વરૂપ કે મનોભાર ત્રણ પ્રકારના છે, હતાશા, સંઘર્ષ અને દબાણ. મનોભાર અનેક બાબતો ઉપર અસર કરે છે. જે વ્યક્તિ કેવી પરિસ્થિતિને સમાયોજન સાધે છે એના ઉપર એનો આધાર છે. મનોભારની ભાત છે વિશિષ્ટ હોય છે કે જે વ્યક્તિની વય, જાતિ, વ્યવસાય અને આર્થિક પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે. મનોભાર છે એ વ્યક્તિની કાર્યક્ષમતા ઘટાડી નાખે છે. વ્યક્તિ યોગ્ય પ્રત્યક્ષીકરણ કરી શકતી નથી, સારા વિચારો એમને આવતા નથી, નિર્ણય શક્તિ એમની ઓછી થાય છે, જાતે એ મૂંઝવણમાંથી રસ્તો શોધી શકતી નથી. મનોભારના કારણો અજ્ઞાત છે, જેની એને ખબર નથી. કારણ કે દમિત પ્રેરણા, આવેગો અને લાગણીના કારણે
એ સતત ચિંતા અને પડકારરૂપ પરિસ્થિતિની અંદર રહે છે. ઘણી વખત મનોભાર વિધાયક પણ હોઈ શકે છે, એનાથી વ્યક્તિને ફાયદો પણ થાય છે. અને મનોભાર સમયે વ્યક્તિને ઘણી બધી કિંમત ચૂકવવી પડે છે. આ કિંમત એમણે કઈ રીતે ચૂકવવાની છે? તો કે સમય, શક્તિ અને નાણાં પણ ખર્ચવા પડે છે જીવનમાં આવેલી મુશ્કેલ પરિસ્થિતિમાંથી રસ્તો શોધવા માટે. તો પ્રશ્ન આપણો છે, મનોભારનો અર્થ અને વ્યાખ્યા આપી મનોભારનું સ્વરૂપ સમજાવો. જે આપણે મનોભારનો અર્થ, વ્યાખ્યા અને સ્વરૂપ સમજા. થેન્ક યુ.